નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં વિષય ગુજરાતી પાઠ એકાંકી છે 10 યુધિષ્ઠિર યુદ્ધ વિશાર. આ પાઠમાં આપણે આગળ જોયું કે પાંડવો અને કૌરવોનું યુદ્ધ પૂર્ણ થયા પછી કૌરવો છે એ મૃત્યુ પામે છે અને પાંડવો છે એ આ યુદ્ધનો વિજયના આનંદને બેઠા બેઠા એ લોકો માનતા હોય છે. એ સમયે ચર્ચા ચાલતી હોય છે કે અંતે અધર્મનો નાશ થયો, પરંતુ યુધિષ્ઠિર છે એ ગમગીન છે, વિષાદમાં છે, ચિંતિત છે. આ જોઈ અને ત્યાં ઉપસ્થિત નારદ અને કૃષ્ણ અને બાકીના જે પાંચે પાંડવો છે એ પૂછે છે કે શા માટે તમે આટલો વિષાદ કરો છો. યુધિષ્ઠિર છે એ જણાવે છે, આગળના ભાગની અંદર આપણે જોયું કે આટલો બધો સંહાર કર્યો તો હવે નિશ્ચિત બન્યા હશો તમે એવું જ્યારે નારદ પૂછે છે ત્યારે યુધિષ્ઠિર એકદમ નતમસ્તક બની જાય છે, નિઃશૂન્ય બની જાય છે અને કહે છે કે કૌરવો છે એ મારા ભાઈઓ જ હતા અને એ ભાઈઓ ભલે સમરાંગણમાં શત્રુ હતા. વેદવ્યાસની એ વાણી કે સમરાંગણમાં શત્રુ હતા પણ અંતે તો એ મારા ભાઈ હતા. અને એ કહે છે કે મારે એ લોકોની સાથે આવી લડાઈ નહોતી કરવી જોઈતી. કોઈ એક પડઘો છે એ જો એને એવું વાતાવરણ મળે તો જ એ પડઘો પડવાનો હતો. એટલે કૌરવોનો જે વિનાશ થયો છે એ વિનાશ માટે પોતે જવાબદાર છે એવી પીડા એ અનુભવે છે અને એને લાગે છે કે આ પીડા ભોગવવા કરતાં તો 12 વનવાસ ભોગવવો વધારે સારો હતો. પરંતુ બાકીના જે ભાઈઓ છે એ પણ એવું કહેતા હતા કે તમે જ્યારે વનવાસ ભોગવતા હતા આપણે ત્યારે તમે જ એ દિવસોને દૂર દુઃખને દૂર કરવા માટે કહેતા હતા કે બસ પછી આપણે યુદ્ધમાં વિજય પામીશું અને એ હસ્તિનાપુરનું રાજ્ય આપણને મળશે. પરંતુ હવે તમે આખી વાત જ બદલાઈ કાઢી. જો એ સમયે અમને એવું કીધું હોત તો અમે આ લોહિયાળ જંગને ખેલત નહીં. પરંતુ યુધિષ્ઠિર કહે છે કે આ મારા એટલાનો નિર્ણય છે કે હજી મારી પાસે સમય છે આ બધું રાજભાગ છોડી, કારણ કે આની અંદર અસંખ્ય નિર્દોષ લોકોના લોહી રેડાયા છે અને એ રક્તરંજિત ધરતી ઉપર મારે રાજમુગટ પહેરીને સિંહાસન પર બેસવું નથી, હું એની ઉપર રાજ નહીં ભોગવી શકું. અને એટલા માટે એ કહે છે કે હજી મારી પાસે સમય છે, હું જંગલમાં જઈ વનમાં તપશ્ચર્યા કરી અને મારું હાડ ગાળવા ઈચ્છું છું. ત્યારે બધા ભાઈઓ ના પાડે છે કે ના, આ વસ્તુ તમે ખોટી કહી છે. દ્રૌપદી છે એ પણ સમજાવે છે કે જ્યારે ભરી સભામાં દુર્યોધન જે એની સાથે અભદ્ર વર્તન કરે છે, દુશાસન જે રીતે અભદ્ર વર્તન કરે છે, તો એના વર્તન બદલ, એની ભૂલ બદલ શું એને સજા ના આપવી જોઈએ? પરંતુ એ સમયે બહુ સરસ મજાનો જવાબ યુધિષ્ઠિર છે એ આપે છે. એ કહે છે કે તારી વાત સાચી છે, એને મારે સજા આપવી જોઈએ, પણ એને મૃત્યુદંડ આપવાથી શું એ વૃત્તિ એની નાશ પામશે? ફરી બીજી જગ્યાએ એ જન્મ લેશે ત્યારે એની એ જ વૃત્તિ, એના એ જ સ્વભાવ સાથે એ જન્મ લેશે અને એવા અસંખ્ય દુર્યોધન એ ઉત્પન્ન થશે. તો મારે એની વૃત્તિ સાથે લડાઈ કરવી હતી, એને સમજાવવાની હતી વાત અને એને આવી રીતે મૃત્યુદંડ આપવો નહોતો, એવી વાત એ સમજાવવા માગે છે. પરંતુ અંતે આ બધી મારામારી કરી અને સ્મશાન જેવી શાંતિ હવે અહીંયા થઈ ગઈ છે અને આ બધા માટે હું જ જવાબદાર છું. કહેવાય છે કે એક હાથે તાળી ના પડે. જો હું મેં મોટા ભાઈ તરીકે એ બધાના ગુનાઓને માફ કર્યા હોત તો અત્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાત નહીં. ત્યાર પછી યુધિષ્ઠિર કહે છે, ભીમ જ્યારે બહુ ઉગ્ર થઈને વાત કરે છે ત્યારે કહે છે કે તું કેમ આટલું બધું તીવ્રતાથી મારી સાથે વાત કરે છે? કારણ કે ખાવા માટે તો ખાલી 4-5 કોળિયા જ જરૂરી છે અને એ 4-5 કોળિયા માટે આટલી બધી મારફાડ કરવાની જરૂર નહોતી. ફરી વાર પાંચાલી જોવે છે કે યુધિષ્ઠિર હવે પોતાની જીદ મૂકશે નહીં, એટલે સહેજ ઠંડા અવાજે એ કહે છે કે ધર્મરાજ, વેદવનમાં આશ્વાસન આપતા હતા એ ભૂલી ગયા અને
ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરશું એવું પણ તમે આશ્વાસન આપતા હતા. યુધિષ્ઠિર કહે છે કે હા, એ બધું મારા વાંકે જ થયું છે. પણ અર્જુન કહે છે કે ના, એવું નથી. સમગ્ર સૃષ્ટિમાં પ્રાણીઓનો વિનાશ થવો એ જરૂરી જ છે, અને એ એક ચક્ર ચાલતું હોય છે કે નાનો પ્રાણીને મોટા પ્રાણીઓ મારે, અને એ રીતે આખી કડી, પોષણ કડી આપણને ખબર છે એ રીતે ચાલતી હોય છે. માત્ર એમાં કોઈ એવો જરૂરી નથી કે આપણે એનું યુદ્ધ કરીને એને મારી નાખીએ એટલે એનું પાપ આપણને લાગ્યું. એ સમયે એવી પરિસ્થિતિ હતી અને એ કાર્યનો એને ફળ પ્રાપ્ત કરવાનું હતું. પણ યુધિષ્ઠિર અંતે કંટાળે છે અને કહે છે કે ભાઈ, મારે આ માર્ગ પકડવો નહોતો, કારણ કે ભલે તમે બધા જ મને સમજાવો, પણ મારે એ વાત સમજવી છે કે પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ, અને મારે હવે બસ આ બધું જ છોડી અને જંગલમાં તપ કરવા જતું રહેવું છે. ત્યારે ફરી વેદવ્યાસ છે એને સમજાવે છે કે સંન્યાસની આ શેની ધૂન લગાવી છે, દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? જેવું બીજાનું થાય છે એવું મારું થાય છે, ને જેવું મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજે તો બધી વિટંબણા ટળી જાય. તમે શા માટે આ બધો દોષનો ટોપલો મારી ઉપર, તમારી ઉપર રાખો છો? જો એ ટોપલો છોડી દો અને એવું માનો કે જેવું મારી સાથે થયું છે એવું બધા સાથે થાય, તમારા એક સાથે આ નથી થયું, બધા સાથે થાય, અને જેવું બીજા સાથે થાય એવું મારી સાથે પણ થાય, એટલે એના માટે મુંડન એટલે કે કેશ, એમાં તમારે આ માથામાંથી વાળ ઉતારી, કેશ ઉતારી, અને તમારો એ ક્ષત્રિય ધર્મ નથી, તમારે તો એની સામે લડવાનું છે, અને આવી રીતે જો તમે શોક કરશો તો બધી વિટંબણાઓ એટલે કે સમસ્યાઓ, બધી વિટંબણાઓ એ નાશ નથી પામવાની, ટળી નથી જવાની, એટલે કે દૂર નથી થવાની. યુધિષ્ઠિર ચૂપ રહે છે, કશું જ જવાબ આપતા નથી. પણ વેદવ્યાસ ફરી બોલે છે, પણ રાજા, ક્ષત્રિય શૈયામાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત તો સમરાંગણમાં જ શોભે. તમે યુદ્ધથી આટલા બધા ડરો છો, બીવો છો, ભયભીત થાવ છો, પણ ક્ષત્રિય લોકો છે જે એ શૈયા એટલે કે સેજ, પથારી, ક્ષત્રિય લોકો તો પથારીમાં મરે એ શોભતું નથી, એ અધર્મ કહેવાય, ધર્મ ના કહેવાય. વિરોધી શબ્દની અંદર આ પૂછી શકાય, તો એ અધર્મ કહેવાય. પણ ખરેખરો ક્ષત્રિય છે એનું મૃત્યુ તો એ સમરાંગણમાં જ થતું હોય છે. ત્યાર પછી યુધિષ્ઠિર આગળ કહે છે કે મારું મોત એમ થતું હોય તો ઠીક છે, ભલે થતું, થવા દો, પણ આ તો બીજાનું મોત કરાવીને હું ઊભો છું, કે મારું મોત તો ભલે ગમે ત્યાં થાય, યુદ્ધમાં થાય કે રણમેદાનમાં થાય, પરંતુ આ બીજાનું યુદ્ધ મેં કર્યું છે એની મને દુઃખ છે, એની મને પીડા છે, એટલે હું યુદ્ધથી કંઈ ડરતો નથી. અર્જુન કહે છે, વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પદ દેતા નથી એ જોઈને શ્રી કૃષ્ણને નિમંત્રે છે, શ્રી કૃષ્ણને બોલાવે છે. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે, બે ત્રણ ગીતા ગાશો તોય સમજે તો ભલા. યુધિષ્ઠિર માટે આવા શબ્દો એ વાપરે છે. રણમેદાનની અંદર, કુરુક્ષેત્રની અંદર અર્જુન પણ યુદ્ધ કરવા માટે ના પાડે છે કે હું મારા ભાઈઓ અને ગુરુઓને હત્યા નહીં કરું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે, પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવે છે, અને ધર્મ અધર્મની સમજ એ કુરુક્ષેત્રના મેદાનમાં આપે છે, જેમાંથી ભાગવદ્ ગીતાનો જન્મ થયો છે. એટલે ભાગવતના જે 18 અધ્યાય છે એમાં શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલા ઉપદેશ વિશેની વાત છે. એને લાગે છે અર્જુનને કે યુધિષ્ઠિર હવે સમજી શકશે નહીં, એટલે એ કૃષ્ણને બોલાવે છે અને કહે છે કે યદુવીર યાદવોના વીર છે, યાદવ કુળમાં જન્મેલા છે શ્રી કૃષ્ણ, એટલે એના માટે યદુવીર એવો શબ્દ પણ વપરાય છે. એ કહે છે કે તમે મને તો કુરુક્ષેત્રના મેદાનમાં મારે લડાઈ નહોતી કરવી, પણ મને લડાઈના રંગે તમે જ ચડાવ્યો છે, અને હવે અત્યારે આ કામ તો એનાથી વસમું છે,
બે ત્રણ ગીતાના અધ્યાય વાંચો તો એ પૂરું થવાનું નથી, તો એ સમજશે નહીં. યુધિષ્ઠિર, હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકેય વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? કે છે કે હું ભાઈ એવું કહેવા માગું છું કે શ્રી કૃષ્ણ ભગવાનને હું જ પૂછી લઉં તારા બદલે, કે આટલો મોટો રણ મેદાનની અંદર કુરુક્ષેત્રની આટલી મોટી લડાઈ થઈ તો એમાં શ્રી કૃષ્ણએ કેમ શસ્ત્ર ઉપાડ્યું નહીં? એ સમયે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે એમને તો કૌરવો અને પાંડવો બંને પિતરાઈઓ થતા હતા, એટલે યુદ્ધની વાત આવી ત્યારે શ્રી કૃષ્ણએ એક શરત મૂકી હતી કે એક બાજુ 18 લાખ અક્ષહોણી સેના અને બીજી બાજુ પોતે એકલા નિઃશસ્ત્ર. અર્જુન, યુધિષ્ઠિર અને દુર્યોધને પસંદ કરવાનું હતું અને એની અંદર દુર્યોધન છે એ અક્ષહોણી સેનાની માગણી કરે છે, પરંતુ યુધિષ્ઠિર છે એને તો પહેલેથી જ શ્રી કૃષ્ણનો સહારો લેવો હતો, એટલે એ શ્રી કૃષ્ણ છે એ પાંડવોના પક્ષે લડાઈ કરે છે, પણ એની શરત હતી કે યુદ્ધમાં તે શસ્ત્ર ઉપાડશે નહીં. એટલે અત્યારે યુધિષ્ઠિર છે યાદ કરે છે કે તમે કેમ એ શસ્ત્ર નહોતું ઉપાડ્યું? અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે. એટલે કે એનો અર્થ થાય છે કે મારાથી પણ ઘણું ખોટું થઈ ગયું છે, મારે કંઈ એવું નથી, પણ એ તો ઠીક, હવે પોતે આ વિવાદમાં ખેંચાયા છે એટલે ખસી ગયા, નહીં ચાલે એમ સમજી ધર્મરાજ તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે, તો શું સમજતા વાર કેમ લગાડો છો? કે તમે કે બહુ હોશિયાર ખેલાડી હતા અને છતાંય જુગારમાં હારી ગયા, તો અત્યારે હવે આ બાજીને સમજતા કેમ વાર લગાડો છો? એટલે તમે બધાએ એક મહા શતરંજના સોગઠા છો, સોગઠા એટલે કે શતરંજની ચોપાટનું મોહર, સોગઠા એટલે કે શતરંજની ચોપાટનું મોહર. એ કહે છે કે અમે બધા મોહરા જ છીએ, યુધિષ્ઠિર કહે છે કબૂલ, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું, કે હવે એટલે જ હું અત્યારે શાંતિથી દાવ ખેલવા બેઠો છું, હવે મારે કોઈ લડાઈ ઝઘડા કરવા નથી એ હું ઈચ્છું છું, મારું સર્વસ્વ હું ઓળમાં મૂકું છું, જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ, હું મારું બધું જ હોડમાં એટલે કે સ્પર્ધામાં મૂકું છું, શરતમાં મૂકું છું, પણ મારે માત્ર શાંતિને શાંતિ જ જોઈએ છે, હાથે કર્યા બધા ભૂંસી નાખવા છે, અત્યારે મેં જે કંઈ પાપ કર્યું એ બધી જ મારે ભૂંસી નાખવા છે એટલે કે દૂર કરી દેવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો, હવે હું શાંતિથી જો જીવન જીવી શકું તો આ આખો જન્મ મારો સફળ થઈ ગયો ગણાય. ફરીવાર દ્રૌપદી છે એ કટાક્ષમાં બોલે છે, હોડ બકો એમાં આપણને ગણશો નહીં, એકવાર તો ભગવાને લાજ રાખી છે. હોડ બકો એટલે કે જે સ્પર્ધા છે શરત કરવી, તમે જે શરત કરો છો એ શરતમાં હવે મને ના ગણતા, કારણ કે એકવાર તો તમે મને શરતમાં મૂકી અને મારું વસ્ત્રહરણ થયું ત્યારે આ તો ભગવાન શ્રી કૃષ્ણે મારી લાજ રાખી, પણ હવે તમે મને ઓડમાં સ્પર્ધામાં શરતમાં મૂકતા નહીં ભાઈ. કૃષ્ણ ગંભીર, આ પજવણીનો સમય નથી, તમે નકામા ખાંડ ખાઓ છો કે હવે તમે રહેવા દો, ખોટા ખોટા આવા બહુ વિચારો કરો માં. અને દ્રૌપદીને પણ શ્રી કૃષ્ણ કહે છે કે આ પજવણીનો એટલે કે હેરાન કરવાનો સમય નથી, પજવણી કરવી એટલે કે હેરાન કરવી, હેરાન કરવાનો સમય નથી, તું શાંતિથી જો. તમે એને પકડી રાખવા માંગો છો, જે ગયા જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને? મારું માનો તો કૌરવો મર્યાનો શોક છોડી દો. શ્રી કૃષ્ણ કહે છે કે તમે નકામાં પરેશાન થાઓ છો, એક સ્વપ્ન પસાર થઈ ગયું, એક ખરાબ સ્વપ્ન, અને હવે
જે થયું એ થયું, જે મરી ગયા એને શા માટે યાદ કરો છો? તમને પાછા બોલાવવા છે તમારે એમને? હવે આ જે મર્યા એનો શોક છોડી દો, તમે કૌરવો મર્યાનો શોક છોડી દો, કારણ કે યુદ્ધમાં કોઈ એકનો જ વિજય થાય છે. અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતે આંખે જોઈ રહ્યો, મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય, તે પણ બધા મારી આગળ જીવતા જાગતા ફરે. મારે તે સૌને ભેટવું છે. તેમના હથિયારો અને તેમના બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું, કારણ કે માણસની જે વૃત્તિ છે એની વાત કરવા માંગે છે અહીંયા લેખક, કે હજી પણ દુર્યોધનો મૃત્યુ નથી પામ્યો, હજી પણ દુશાસન મૃત્યુ નથી પામ્યો, એ પણ હજી આસપાસ જીવે જ છે. આપણા હથિયાર હથિયાર સાથે જ તડાયા છે, માંસની માંસ સાથે લડ્યું છે, શરીરની જ લડાઈ થઈ છે, પણ મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. બખ્તર એટલે કે એક એવું શસ્ત્ર, સૈનિકનું રક્ષણ, કવચ જેને કહી શકાય. બખ્તર એટલે કે કવચ કહે છે કે એ બખ્તર જે છે એની પાછળ, એ કવચ છે એની પાછળ એક હૃદય છે. મારે એ હૃદયની લડાઈ આદરવી છે અને હૃદયની મારે જીતવું છે. આપણને ખબર છે કે અનેક એવો સમ્રાટ અશોક છે અને સિકંદર છે, આ બધાએ પોતાની દુનિયાની અંદર ચક્રવર્તી બનવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ અંતે તેને એ વાત સમજાય છે કે આ બધું જ નકામું છે, માત્ર ને માત્ર એક ઈશ્વર પ્રાપ્તિ એ જ સાચું ધ્યેય હોવું જોઈએ. 25 દુનિયાઓ વળોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ પાછળ જઈશ, ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. એટલે જે હૃદયના યુદ્ધની વાત છે, હૃદયના લડાઈની વાત છે, તેની વાત કરે છે કે આપણા ને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે, કે મેં જે પાપ કર્યું છે એનાથી હવે આ વેરથી વેર સમવાનું નથી, એ વાત અહીંયા લેખક કરવા માગે છે, કે વેરના બીજ રોપાઈ ગયા, હવે એ વધારે આગળ ને આગળ જવાના છે, મારે એ પાપને શાંત કરવું છે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરીએ, અશાંતિ ઉપર આપણે વિજય મેળવીએ. આટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ કહે છે કે મારે બસ માત્ર આટલું જ સમજાવવાનું છે. શ્રી કૃષ્ણ વચ્ચે જ રોકે છે, અત્યારે અહીં જ હવે નવનિધનના બીજ નાખો તો ઘણું છે. હવે અહીંયા જે નવો વિચાર, એક નવું પરિવર્તન થવા જઈ રહ્યું છે, તો એની શરૂઆત કરો તો સારું છે. ભાઈ પાછળ તમે ક્યાં કૌરવો સુધી પહોંચી ગયા? મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું? કે આટલી બધી લડાઈઓ કરી અને યુદ્ધ કર્યા અને આટલા બધાને મારી નાખ્યા, આની અંદર, આ ખાતરની અંદર બીજું હવે શું ઉગવાનું છે? લોહી પીને ઉછરેલો છોડ અમૃત ફળ ઓછા આપવાના છે? એ કે અહીંયા આખી ધરતી ઉપર લોહી રેડાઈ રહ્યું છે, અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે, હવે આવી જમીન ઉપર કંઈ અમૃત આપતા ફળ ઓછા થવાના છે? લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાર બગડી જશે ઉલટો. એ કે આ જે કામ કર્યું વેરથી વેર વાળવાનું, તો એનાથી તો માનવીની જે સંસ્કૃતિ છે એ આખી બદલાઈ જશે. હવે પછીની આવનારી પેઢી છે એ આમાંથી કશું શીખશે નહીં, એ એવું જ શીખશે કે યુદ્ધની સાથે યુદ્ધ જ કરવાનું, ખરાબની સાથે ખરાબ જ થવાનું. ધર્મરાજ તમે શાંત થાઓ, ભૂતકાળ વિચારો તમારી આગળ કાંપે છે, દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મૃતિપૂર્વક તમારી તરફ આવી રહ્યું છે, તેને નિરાશ ના કરો. કે તમે શાંત થાઓ, શા માટે તમે પાછું દાટેલા મરદાને ઉખેડો છે? જે વિસરાઈ ગયેલી વાત છે એને શા માટે તમે ઉખાડો છો? અત્યારે શાંત થાઓ અને હવે પછીની જે ભવિષ્યમાં આવનારી નવી આશા છે એ આશાને તમે સજીવન કરો, એને તમે ઉગારો. અત્યારે હવે એની કોઈ જરૂર નથી, જે વહી ગયું છે એને યાદ કરવા. તમે આ બધું જ છોડી દો, હાય નિરાશા. તો સૃષ્ટિકમમાં આ વૃથા યુદ્ધ વૃથા આવ્યું છે એમ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? વૃથા એટલે નકામું. એ કહે છે કે તો
આ જે યુદ્ધ સૃષ્ટિ ક્રમમાં આવ્યું છે કે સંહાર ને વિનાશ, નાશ, નવસર્જન ને સંહાર, નવસર્જન ને સંહાર, તો આ પણ વસ્તુ ખોટી જ છે, વૃથા છે. એવું તમે માનો છો કે બ્રહ્માની એ ભૂલ થવા, બ્રહ્મા એટલે કે સૃષ્ટિનો જે સર્જનકર્તા છે એની એ ભૂલ થઈ હશે, સંભવ એટલે કે કદાચ એની પણ ભૂલ થઈ હશે એવું તમે માનો છો? ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા માટે એ જ આ યુદ્ધનો જગતના વિકાસક્રમના હેતુ હોઈ શકે કે ફરી જો આવું તાંડવ, ફરીવાર આવું યુદ્ધ, ભયંકર યુદ્ધ એ ન જોવા મળે એ જ આ યુદ્ધનો, આ જગતનો એ વિકાસક્રમનો મુખ્ય હેતુ હશે એવું પણ હોઈ શકે. જુઓ ને, અત્યારે જ સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય, બધા જાડી ઝાંખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. કે તમે ખોટું નકામું વિચારો છો, હવે કંઈ પણ હરકત વગર જુઓ, આ હવે જે નવા નવી જે સૃષ્ટિ છે એ નવી સૃષ્ટિને ફરી વારથી હવે આપણે રચી શકીએ છીએ, નવી બનાવી શકીએ છીએ. અને હવે પછીના જે સંકટો છે, જાડી ઝાંખરા એટલે કે જીવનના આવતા જે સંકટો છે, જે કૌરવો અનેક કષ્ટો તમને આપતા હતા, આ બધા જ કષ્ટો સંકટો એ દૂર થઈ ગયા છે. હવે કોઈ તકલીફ તમારા જીવનમાં રહી નથી, ત્યારે શા માટે આ ચણતરને તમારે બગાડવું છે? અને આ યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો. જે યુદ્ધ લડાયું એ લડાઈની અંદર જે માનવતા નહોતી, એ માનવતા વગરની જે વ્યક્તિઓ છે એ મૃત્યુ પામી છે, એ અમાનવીય જે લોકો છે એ જતા રહ્યા છે. તો હવે પછી તમે શાંતિથી જીવન જીવો. કચરો કચરો તોય એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે, પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. એ કહે છે કે સર્જનહાર જે છે એણે જે કંઈ અંગુલીનો સ્પર્શ, અંગુલી એટલે કે આંગળી, એણે જે કંઈ આંગળીનો સ્પર્શ કર્યો છે, અંગુલી એટલે કે આંગળી, એમાં પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. માણસ શા માટે એ પરમેશ્વરની ભૂલ સુધારે? પરમેશ્વરથી મોટો તો કોઈ છે જ નહીં, પણ પરમ પિતાનો આશીર્વાદ છે એનો મીઠો હાથ એકવાર જો એને મળી રહે તો એને પૂજવા માટે પૂરતું છે. અને એ પિતાની નજર સૌ, એની નજરે સૌ સરખા જ છે. એટલે રાત્રિના તારાને તરણા સામે હસવાનો કોઈ અધિકાર નથી એવું એ માને છે. પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકી તમે છૂટા થઈ ઉચિત ગણો છો? કે હવે ઉચિત એટલે કે યોગ્ય, તમે આ પ્રજાને જીતાડી છે, હવે આ પ્રજા ઉપર કોઈ નિયમ લાવનાર રાજા જોશે. તમે આ બધી પ્રજાને આમનામ જ મૂકી દઈ અને તમારે વનવાસ જવું છે, તો શું એ યોગ્ય છે? તમારો ક્ષત્રિય ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું? પણ એને બદલે તો તમે એનાથી દૂર ભાગો છો. હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરની સેવા નહીં કરું. ભીખું થઈને રખડીશ ને મારા પા પૂરેપૂરું ભાન પામીશ. કેટલાએ પોતાના વહાલાને ગુમાવ્યા, કરુણ વિલાપો આ કાને સાંભળીશ, મારે એકને કાજે રે. શ્રુત વિયોગી આજે રે માડી કંઈક જોડી મારે. એ કહે છે કે હું ના નથી પાડતો, સેવા કરીશું પ્રજાની. પ્રજાની સેવા કરવી, પ્રજાનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે, પણ હું રાજ સિંહાસન પર બેસી અને તેનું યુદ્ધ, તેની રક્ષણ કરી શકીશ ને, હું એમનો સેવક દાસ બની અને એનું રક્ષણ કરીશ. છતાંય ખૂબ જ એ દુઃખી પામે છે અને એને થાય છે કે મારા એકને માટે જ અત્યારે કેટલી કેટલી સ્ત્રીઓ પોતી પતિ વગરની, દીકરા વગરની એ ઝૂરે છે. યુધિષ્ઠિર ખૂબ જ ભાવાવેશમાં આવતા ઢળી પડે છે.
વ્યાસજી એકદમ સફાળા ઉઠીને કમંડલમાંથી પાણી છાંટે છે અને બે બાકડા બનીને પાંચાલી અર્જુન ભીમ વગેરે કંઈક કંઈક લાવે છે એને મૂર્છિત થયા છે એને પાનમાં લાવવા માટે. અને ભીમ કહે છે, પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું, કે મારામાં ઠાંસી ઠાંસીને ઝેર પહેર્યું છે, મારે આ મોટા ભાઈની વાત માનવી પડે એવી હતી, માનવી જોઈતી હતી. ભાવાવેશ એટલે કે એકદમ આવેગથી લાગણીવશ થઈને, સફાળા એટલે કે એકદમ ઓચિંતાના અચાનક, અને બે બાકડું બનવું એટલે કે આકુલ વ્યાકુળ થવું. અને એ રીતે જગાડે છે. અર્જુન પણ કહે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં એટલે કે અભિમાનમાં હું સખણો રહ્યો જ નહીં, સખણો એટલે કે સરખો, હું પણ સરખો રહ્યો નહીં. પાંચાલી પણ કહે છે, પાંચાલી એટલે કે દ્રૌપદી, મારા જ પાપ પ્રગટ્યા છે, યુદ્ધમાં તો હું જ કુદમ કુદા કરતી હતી, કે યુદ્ધ કરાવવા માટે મેં જ બધાને ઉશ્કેર્યા છે એવું દ્રૌપદી માને છે. અને કહે છે કે મારા જ પાપ પ્રગટવા એટલે કે અંતરમાં ખોટું કામ કરવાની ઈચ્છા જાગ્રત થઈ હતી, એટલે તમને બધાને યુદ્ધ કરવા માટે મેં પ્રોત્સાહિત કર્યા. સહદેવથી માત્ર અરેરાટીનો એક જ અવાજ કરી જવાય છે, આ શું છે બધું? એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અહીંયા પાઠ પૂરો થાય છે, પણ શ્રી કૃષ્ણનું વાક્ય અધૂરું રહે છે કે એકંદરે તો યુધિષ્ઠિરનું કહેવું અને આપણને ખ્યાલ આવે છે કે ભીમ, અર્જુન, પાંચાલી, સહદેવ, નકુલ આ બધા જ પાંડવો અંતે યુધિષ્ઠિરની વાતથી સહમત થાય છે કે ખરેખર યુદ્ધ છે એ માણસના શરીર સાથે નહીં પણ એની વૃત્તિ સાથે લડવું જોઈએ, અને એ જે કંઈ સંહાર થયો એ ખોટો છે એવી વાત એ માને છે. એને એટલા માટે કહે છે કે શ્રી કૃષ્ણ કે યુધિષ્ઠિરનું પણ અંતે તો કહેવું સાચું જ છે. આમ બધા જ યુધિષ્ઠિરની વાત સ્વીકારે છે અને અંતે એવું બને છે કે પાંચે પાંડવો અને દ્રૌપદી સાથે એ હિમાલયની અંદર હાડ ગાળવા માટે, તપશ્ચર્યા કરવા માટે નીકળી પડે છે અને બધા જ ત્યાં સુખ શાંતિથી ધીમે 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 એનું હાડ ઓગળે છે અને તપસ્યા કરી અને એનું શરીર છે એ વિલીન થાય છે. આમ આ પાઠની અંદર આપણે જોયું કે કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે. નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા, કૌરવોમાં રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા એ વાત યુધિષ્ઠિરને ખૂંચે છે. અને આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે, પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ, દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો વસવસો છે. આથી શોકાતુર સ્વજનોની ચીસ એમને સંભળાતી હોય એવું માને છે. અને આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે છે. યુધિષ્ઠિર એમની સામે તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે અને તેમાં તેમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ અને એની સાથે તેમનામાં રહેલી ન્યાયપ્રિયતા એ એના આપણને દર્શન થાય છે. તો આ રીતે આ પાઠમાં યુધિષ્ઠિરે કરેલો જે યુદ્ધ અંગેની જે ચિંતા છે એ વ્યક્ત થાય છે. આભાર.